गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। भागवत भगवान की जय। बाल कृष्ण लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। तमारा शरीर ने मथुरा बनावो, हृदय ने गोकुळ बनावो, पछी नंद महोत्सव थशे, अने पछी हृदय गोकुळ मां ज परमात्मा प्रगट थशे। गो एटले इंद्रिय अने कुल एटले इंद्रियोनो समूह। गोकुळ एटले इंद्रियोनो समूह, ज्यां भेगो थाय छे ते हृदय। गोकुळ एटले इंद्रियोनो समूह, ज्यां पण भेगो थाय छे ते हृदय। आ हृदय गोकुळमां लालाने पधरावो, लालाने झूलावो, મનને આસક્તિમાંથી મુક્ત કરો તો શરીર મથુરા બનશે અને હૃદય ગોકુળ બનશે। આ પવિત્ર કાયા એ જ મથુરા છે, એ જ ગોકુળ છે। કામ અને સંપત્તિ આ બે વસ્તુમાંથી મનને હટાવવાનું છે। અનેકવાર મનુષ્ય તનથી ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ કરતો નથી। તનથી ત્યાગ કરે પણ મનથી ત્યાગ ન કરે તો એ માત્ર દંભ છે। આ બે વસ્તુમાં માયા છે, મદ છે, આકર્ષણ છે। બે વસ્તુથી મનને સાચવો તો શરીર મથુરા બનશે। યૌવનને ભોગવિલાસમાં ન બગાડો। જુવાનીમાં જે મનને અંકુશમાં રાખે તે ખૂબ ડાયો છે। શક્તિ સંપત્તિ છતાં જેનું મન વિષયોમાં ન જાય તે સંયમી છે। ગડપણમાં આંખ બગડી હોય, પૂરું દેખાતું ન હોય, અને પછી ડોસો સિનેમા જોવાનું છોડે તો એમાં શું ધાડ મારી છે। ભક્તિ સહેલી નથી। પર સ્ત્રી પરધનની આસક્તિ છૂટ્યા વગર ભક્તિનો આરંભ થતો નથી। સવારે સેવા કરો એટલે ભક્તિ થઈ ગઈ એમ ન સમજો। ભોગ બુદ્ધિ છે ત્યાં સુધી ઈશ્વરની સેવા ભક્તિ થતી નથી। દ્રવ્ય ચિંતન, દ્રવ્યનું ચિંતન અને વિષયોનું ચિંતન છોડો તો તમારી કાયા પવિત્ર મથુરા જેવી થશે। આ શરીરને મથુરા બનાવવું હશે તો યમુનાને કિનારે રાખવું પડશે। યમુના એ ભક્તિરૂપ છે, યમુના કિનારો તો ભક્તિનો કિનારો છે। 24 કલાક ભક્તિના કિનારે રહેશો તો તમારું શરીર જ મથુરા થઈ જશે। માટે આ શરીરને મથુરા બનાવો। વિષયો અને સંપત્તિના મદથી જે મનને સાચવે છે તેનું શરીર મથુરા બને છે। મથુરા શબ્દને ઉલટાવો તો થશે રાથુમ। થુ વચમાંથી કાઢી નાખો તો રહેશે રામ। જેના મુખમાં હંમેશા રામ રહે છે તેનું શરીર મથુરા બને છે। પરમાત્માનું સતત અનુસંધાન હોય તો રામ રહે છે અને ન હોય તો થૂ રહે છે। યમુના યમદૂતો તેના ઉપર થૂ થૂ કરે છે। આપણે બધા તીર્થમાં જઈએ છીએ એ સારી વાત છે, તીર્થમાં જવું જ જોઈએ, પણ શરીરને તીર્થ જેવું પવિત્ર બનાવો, શરીરને મથુરા બનાવો અને હૃદયને ગોકુળ બનાવો। ગો શબ્દના ઘણા અર્થ થાય છે। ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ભક્તિ, ગો એટલે ગાય, ગો એટલે ઉપનિષદ। ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દેતા એને પ્રભુ તરફ વાળો, કારણ તેના માલિક પ્રભુ છે। એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ બનાવો। ઘણા કાનથી ભક્તિ કરે છે, આંખથી કરતા નથી। તો ઘણા આંખથી ભક્તિ કરે છે પણ મનથી કરતા નથી। પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરો। એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ બનાવશો તો તમારું હૃદય પણ ગોકુળ બનશે અને પરમ આનંદ પ્રગટ થશે।
જે ઇન્દ્રિય ભક્તિ ન કરે તે પાપ કરે છે. માટે પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરે તે ગોપી, અને એટલા માટે વૈષ્ણવો પરમાત્માના દિવ્ય પ્રકાશને હૃદયમાં નિહાળે છે, હૃદયમાં સ્થાપના કરે છે. ઠાકોરજીના દર્શન કર્યા પછી આંખો બંધ કરી અને ઠાકોરજીના સ્વરૂપને અંદર જુઓ. શ્રી કૃષ્ણના સ્મરણમાં દેહનું કે સંસારનું ભાન ન રહે તો તમારો નંદ મહોત્સવ સફળ છે. અને એટલા માટે શરીરથી નહીં પણ મનથી રોજ ગોકુળમાં જાઓ, મનથી મથુરા જાઓ. શરીર ગમે ત્યાં હોય, મનને વૃંદાવનમાં મોકલો. ભાવના કરો કે યશોદાની ગોદમાં શ્રી બાલકૃષ્ણ છે. ગોપીઓ લાલાના દર્શન કરવા દોડતી જાય છે. લાલાની એક એક લિયાલાનું એમ સિંચન કરો. જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે. ભક્ત ભક્તિ દ્વારા ભગવાન સાથે એક બને છે. બંને ધ્યેય એક જ છે. ભક્તિના ભક્તિમાં આરંભમાં ભેદ છે અને પછી ભક્ત અને ભગવાન એક બને છે. જગતનું ભાન છે ત્યાં સુધી દર્શનમાં સાચો આનંદ મળતો નથી. દેહનું ભાન છે ત્યાં સુધી દેહ દર્શન દેવ દર્શન થતું નથી. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. વસુદેવ દેવકીએ સતત 11 વર્ષ સુધી ધ્યાન કરેલું. ધ્યાન કરનારો હું ધ્યાન કરું છું તે પણ ભૂલી જાય છે. જગતને ભૂલે છે, ફક્ત એક ઈશ્વર ભાવ બાકી રહે છે. આનું જ નામ અદ્વૈત છે. સંતોના જીવનને જોઈએ તો જણાશે કે સંતોએ બહુ દુઃખ ભોગવ્યું છે. સંતો દુઃખી થાય છે પણ તેમના મન ઉપર દુઃખની અસર થતી નથી. નરસિંહ મહેતાના પત્ની મરણ પામ્યા તોય મહેતાજીએ ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. વૃંદાવનમાં આજે પણ ઘણા સાધુઓ નંદ મહોત્સવના 18 શ્લોકનો રોજ પાઠ કરે છે, રોજ નંદ મહોત્સવ કરે છે. મનથી ભાવના કરવાની અને મનથી વૃંદાવનમાં જવાનું. શરીર ગમે ત્યાં હોય પણ ભાવના કરો કે હું નંદ બાબાના મહેલમાં છું. યશોદાની ગોદમાં કનૈયો બેઠો છે. ગાયો કૂદાકૂદ કરે છે. ગોપીઓ થઈ 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 નાચે છે. એના સ્મરણથી આખો દાડો આનંદમાં જશે. એક સ્વરૂપનું ધ્યાન કરવાનું ન બને, કૃષ્ણ લીલાનું પણ ધ્યાન કરો. નંદ બાબાનું ગોકુળ એ પ્રેમ ભૂમિ છે. હું સુખી થાઉં અને બીજાને સુખી કરું એવી ભાવના હશે તો સુખ તમારો ત્યાગ કરશે. પરંતુ બીજાને સુખી કરવાની ઈચ્છા વાળો કોઈ દિવસ દુખી થતો નથી. નવમીના દિવસે સવારે 4 વાગે ગોકુળમાં આનંદ મહોત્સવ થયો હતો. તેથી નંદ મહોત્સવ બ્રાહ્મ મુહૂર્તમાં કરવાનો. પ્રાતઃકાળમાં વહેલા ઉઠી 1/2 કલાક ધ્યાન કરો. ઈશ્વર સાથે એક બનો. 12 વર્ષ નિયમપૂર્વક આ પ્રમાણે કરશો તો ખૂબ અનુભવ થશે. પ્રાતઃકાળમાં ધ્યાન પૂજા પ્રાર્થના કર્યા હશે તો આખો દિવસ આનંદમાં જશે. કંઈ ન બને તો આંખો બંધ કરો, આનંદ મહોત્સવનું ધ્યાન કરજો. તેથી પણ મન શુદ્ધ થશે. એ ભાવનાથી કે મારા અંદર મારા ઘટમાં શ્રીનાથજી બેઠા છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. મારું મનનું છે ગોકુળ વન રાવણ, મારા તનના આંગણિયામાં તુલસી નાવન. મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી.
યમુનાજી શ્રી મહાપ્રભુજી, મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારી આંખો દિશે ગીરધારી રે ધારી, મારા શ્યામ મોરારી, મારું તન મન બન્યું છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી, મારા ગઢમાં બિરાજતા શ્રી નાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, મારા ગઢમાં બિરાજતા શ્રી નાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રી નાથજી ને કાલાર વાલા, મેં તો વલ્લભ પ્રભુજી ના કીધા છે દર્શન, મારું મોહી લીધું છે તન મન ધન, મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી મહાપ્રભુજી. આમ દરરોજ નંદ મહોત્સવ પોતાના ઘટમાં કરો. પરમાત્માને વૈષ્ણવો ખૂબ વાલા છે, ભક્તો ખૂબ વાલા છે, માટે દરરોજ આ નંદ મહોત્સવનું પોતાના દિલમાં ધ્યાન કરો, તેનાથી મન શુદ્ધ થશે. શ્રાવણ વદી દ્વાદશીના દિવસે ભગવાન શંકર ગોકુળમાં પધાર્યા છે. શ્રી શંકર યોગેશ્વર અને શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. ભગવાન શંકર નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે, શ્રી શંકર પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. બધી પ્રવૃત્તિઓ કરે છે છતાં કોઈ પણ પ્રવૃત્તિમાં આસક્તિ નથી. પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ પણ નિવૃત્તિ સમાન છે. ભગવાન શંકર કહે છે કે જેને બ્રહ્માનંદ લેવો છે તેને થોડી નિવૃત્તિ લેવી જ પડશે. શિવજી ગામમાં પણ વધારે વખત રહેતા નથી, શમશાનમાં રહે છે. શિવજી કહે છે ધ્યાનાનંદ ભજનાનંદ લેવો હોય તો પ્રવૃત્તિઓને ઓછી કરો. એક ખેડૂતને બે કન્યાઓ, તેમાંથી એક કુંભારને આપેલી, બીજી ખેડૂતને આપેલી. પિતા જે કન્યા ખેડૂતને આપેલી તેના ઘેર આવ્યા છે. કન્યાને પૂછ્યું કેમ બેટા મજામાં તો છે ને? કન્યાએ કહ્યું આ વરસાદ પડતો નથી, જુઓ ને, વરસાદ પડે તો લીલા લહેર છે. પછી તે કુંભારને આપેલી કન્યાને ઘેર ગયા અને તે કન્યાના કુશળ સમાચાર પૂછ્યા તો તે કન્યાએ કહ્યું માટીના વાસણ તૈયાર કર્યા છે, તેના માટે ભઠ્ઠી ચડાવવી છે, એકવાર વાસણ તૈયાર થઈ જાય પછી વરસાદ પડે તો સારો. આ બાપ દીકરીઓની કથા નથી, જીવ માત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બે કન્યાઓ છે. આ બે કન્યાઓ એક સાથે રહી શકે નહીં, એક દુઃખી થશે ત્યારે બીજી સુખી થશે. નિવૃત્તિને આનંદ લેવો હોય તો પ્રવૃત્તિનો મનથી ત્યાગ કરો. શરીરમાં શક્તિ હોય ત્યારે વિવેકથી ધીરે 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 પ્રવૃત્તિને ઓછી કરો. થોડો સમય પ્રભુ માટે કાઢો. વાતો બ્રહ્મજ્ઞાનની કરે અને પ્રેમ પૈસા સાથે કરે, સ્ત્રી સાથે કરે, બાળકો સાથે કરે, સંસારના જડ પદાર્થ સાથે કરે છે, એને કોઈ દિવસ બ્રહ્મજ્ઞાન પચે નહીં. જગત ખોટું છે એમ બોલવામાં લાભ નથી, પણ જગત ખોટું છે એમ માનીને જગતમાં રહેવાનું છે. વ્યવહાર ખોટો છે એમ માનીને વ્યવહાર કરવાનો છે. યોગેશ્વર અને યોગેશ્વરનું આ મિલન છે. ભગવાન શંકર એકલા શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના દિવસે શ્રી કૃષ્ણના દર્શન કરવા જાય છે ત્યારે તેમના ખાસ ગણ શ્રીંગી અને ભૃંગી કહે છે કે અમે પણ તમારી સાથે આવીશું ભજન અને દર્શન એકલા કરવા, કારણ કે બીજા કોઈ સાથે હોય તો બીજાના રજોગુણ આપણામાં આવે છે, માટે દર્શન એકાગ્ર ચિત્તે કરો. દર્શન કરી
મંદિરમાં મંદિરના ઓટલે બેસવાનું અને ચિંતન કરવાનું કે ઠાકોરજીનું જે સ્વરૂપ જોયું તે બીજા દિવસ સુધી આંખમાંથી અને મનમાંથી ખસે નહીં. દર્શન કર્યા પછી ઠાકોરજીને ઘેર લઈ જાય એના દર્શન સાચા. ઈશ્વર સિવાય કોઈનો પણ સાથ રાખવો નહીં. આ જીવ બહુ દગાખોર છે, જીવ બહુ અભિમાની છે. સંતની દ્રષ્ટિ પરમાત્માના કોઈ સ્વરૂપમાં ઠરેલી જ હોય છે. બાહ્ય દ્રષ્ટિ નીચી હોય છે, શંકરની દ્રષ્ટિ બ્રહ્મમાં જ સ્થિર રહેલી હતી. શ્રીંગી અને ભૃંગીએ સાથે આવવાનું કહ્યું ત્યારે શંકરે ચોખી ના પાડી છે, કહે કે તમે આવો તો મારા દર્શનમાં ધ્યાનમાં મને વિક્ષેપ પડશે. મહાત્માઓ અનેક રીતે શંકરની આ લીલાનું વર્ણન કરે છે, કહે છે કે આજ સુધી જે નિરંજન હતા તે આજ અપેક્ષાવાળા બન્યા છે. યશોદાજીનો નિયમ હતો કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપવી. શિવજી સાધુ વેશે પધાર્યા છે. દાસીએ શિવજી પાસે આવીને કહ્યું મહારાજ, યશોદાજીએ આ ભિક્ષા મોકલાવી છે, સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો. શિવજી કહે મારે કાંઈ જોતું નથી, મારે માત્ર બાલકૃષ્ણના દર્શન કરવા છે, મને બાલકૃષ્ણના દર્શન કરાવો. દાસીએ યશોદા પાસે આવી અને વાત કરી છે. યશોદાજીએ બારીમાંથી જોઈ લીધું, મહારાજ આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માગો તે આપું, પણ હું લાલાને બહાર નહીં કાઢું. તમારા ગળામાં સર્પ છે, સર્પ જોઈને મારો લાલો બી જાય, મારા લાલાને બીક લાગે. શિવજી બોલ્યા છે, માં તારો કનૈયો તો કારનો પણ કાર છે, તારા બાળકને કોઈ બીક નહીં લાગે, કોઈની પણ નજર નહીં લાગે. યશોદાજી કહે છે મહારાજ આવી હઠ ન કરો. શિવજીએ કહ્યું લાલાના દર્શન વગર હું અહીંથી જવાનો નથી. આજે પણ નંદ બાબાના ગામ પાસે આશેશ્વર મહાદેવનું મંદિર છે. આજે પણ શિવજી લાલાના દર્શનની આશાએ ત્યાં જ બેઠા છે. બ્રજ ચોરાસીની પ્રદક્ષિણા જીવનમાં એકાદ વખત તો કરવી જોઈએ, આનાથી જીવનના પાપ બળે છે. વ્રજ ચોર્યાસી પરિક્રમા એ મહાપુણ્ય છે. વ્રજ લીલા ભૂમિ છે, ત્યાં બેસી ધ્યાન કરો તો પરમાત્મા જ તે લીલાનું રહસ્ય સમજાવશે. આ બાજુ બાલકૃષ્ણને ખબર પડી છે શંકરજી આવ્યા છે, પણ માં બહાર કાઢતી નથી, એટલે બહાર નીકળવા તેઓ જોર જોરથી રડ્યા છે. દાસીએ યશોદાને કહ્યું માં સાચું કહું, આ પેલો સાધુ બેઠો છે ને તેના હોઠ હાલે છે, તેણે કંઈક મંત્ર માર્યો લાગે છે તેથી આ લાલો રડે છે, માટે એને ખુશ કરો. યશોદામાએ બાલકૃષ્ણને શ્રંગાર કર્યો છે. પછી દાસીને કહ્યું મહારાજને કહો લાલાને જોજો, પણ એક ટક નજર નહીં નાખતા, એકી ટકે નહીં જોતા, એકી નજરે નહીં જોતા. લૌકિક નામરૂપમાં જેવી આસક્તિ છે તેવી પ્રભુના નામ અને રૂપમાં આસક્તિ થવી જોઈએ. એવી સ્વરૂપાસક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ ફળતી નથી. વૃંદાવનમાં બાંકે બિહાર મંદિરમાં એક બે મિનિટે ટેરો આવે છે. ટેરો એ માયા છે. જીવ ઈશ્વરના દર્શન કરે ત્યારે આડો ટેરો આવે છે. મંદિરમાં રાધાજીનું સેવ્ય સ્વરૂપ છે. બાંકે બિહારી બે મિનિટ રાધાજીને અને પછી જગતને દર્શન આપે છે. દાસી લાલાને શિવજી પાસે લાવી છે. શિવજીને જોઈ કનૈયો હસે છે. યશોદાજીને થયું નક્કી આ મહારાજની નજરમાં કંઈક જાદુ છે, આ સાધારણ સાધુ નથી, શિવજીને લાલાના દર્શન થયા છે. શિવજીએ પ્રણામ કર્યા છે, દર્શનનો આનંદ થયો છે, પણ તૃપ્તિ થતી નથી. ખરો આનંદ તો અદ્વૈતમાં છે, દ્વૈતમાં દુઃખ છે. એટલે શિવજીએ વિચાર કર્યો કે આ બાલકૃષ્ણ મારી ગોદમાં આવે તો કેવું સારું. શિવજીએ યશોદાજીને કહ્યું છે તમે બાળકનું ભવિષ્ય પૂછો, પણ તે તમારી ગોદમાં હોય તો એના હાથની રેખા મને બરાબર દેખાય નહીં, તેથી બાળકને મારી ગોદમાં આપો.
યશોદાજીએ બાલકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યા આપ્યા છે. શિવજીને સમાધિ લાગી ગઈ છે. આ દ્વૈતમાં વાતો હોય નહીં, ભેદમાં વાતો હોય. જ્યાં હરિહર એક થાય ત્યાં બોલે કોણ. અતિ આનંદમાં શિવજીનો જીવ આજ નાચે છે. એટલામાં નંદ બાબા ત્યાં આવ્યા છે. પછી બાલકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાસમાં ગયા છે. આના ઉપર તો કેટલાય આપણા કવિઓએ ભજનો લખ્યા છે. એક બાર શ્રી ભોલે ભંડારી બનકર વ્રજ કી નારી ગોકુલ મેં આ ગઈ. એક બાર શ્રી ભોલે ભંડારી બ્રજ કર બન કી નારી ગોકુલ મેં આ ગઈ. આનંદમાં શિવજીનો જીવ આજ નાચે છે. એટલામાં નંદ બાબા આવ્યા. પછી બાલકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાસમાં ગયા છે. ત્રયોદશીના દિવસ નંદજી મથુરા ગયા છે. દર વર્ષે નંદ બાબા કંસને કર આપતા હતા. આ વર્ષે કર આપવાનો સમય થયો હતો. નંદ બાબાએ કહ્યું કે કનૈયાને સાચવજો, પણ જે સર્વને સાચવવા વાળો છે તેને કોણ સાચવવાનું? સાચવવાનું તો આપણે બધાએ છે કે પ્રભુને હૃદયમાં બિરાજમાન કર્યા પછી લૌકિક સંકલ્પો જાગે નહીં. બાકી કનૈયો જો કાયમ માટે હૃદય ગોકુળમાં રહે તો બેડો પાર છે. નંદ બાબા કંસને મારવા મથુરા કંસના દરબારમાં આવ્યા છે. વાર્ષિક કર આપ્યો છે. સુવર્ણનો થાળ અને 5 રત્નોની ભેટ આપી છે. પછી નંદ બાબાએ કહ્યું, વૃદ્ધાવસ્થામાં મારે ઘેર દીકરો થયો છે. તમારા વ્રજવાસીઓએ મારા માટે એકાદશીનું વ્રત કર્યું ને, તેનું આ ફળ છે. કંસ જાણતો નથી કે નંદ બાબાનો કનૈયોએ મારો કાળ છે. પણ ભેટની સામે આશીર્વાદ તો આપવા જ પડે ને. એટલે નંદ બાબાને કંસ રાજાએ આશીર્વાદ આપ્યા છે, તમારો બાળક મોટો રાજા થશે, એનો જય જયકાર થશે, તમારા બાળકના શત્રુઓનો જલ્દી વિનાશ થશે. કંસ પણ શ્રી કૃષ્ણનો જય જયકાર કરે છે, આશીર્વાદ આપે છે. બહુ સારું થયું. શત્રુ પણ જેને આશીર્વાદ આપે અને વંદન કરે તે જ ઈશ્વર છે. પછી નંદજી વાસુદેવને મળવા જાય છે. નંદ બાબાને જોઈ વાસુદેવને બહુ આનંદ થયો છે. કુશળ સમાચાર પૂછ્યા છે. કોઈ મિત્ર મળે ત્યારે તમારા સુખની આનંદની વાત એને ન કરો, પણ મિત્રના સુખ દુઃખના આનંદની વાત પૂછી તેને દિલાસો આપો. નંદજી વાસુદેવના દુઃખની વાત પૂછે છે. તમારે ત્યાં કનૈયાનો જન્મ થયો હતો, તે કંસને કંસ તેને મારવા આવ્યો હતો એવું મેં સાંભળ્યું છે. વસુદેવજી કહે છે, એ વાત સાચી છે, તેમાં કંસનો દોષ નથી પરંતુ મારા કર્મનો દોષ છે. પણ બાબા, તમારે ઘેર એક બાળક છે, તે મારો જ છે. નંદ બાબા ભોળા હતા. વસુદેવની ગુઢાર્થ વાણી તેઓ સમજતા નથી. હા હા, મારા ઘરમાં દીકરો છે, તે તમારો જ છે. નંદ એટલે જીવ. જીવ ગોકુળ છોડીને જાય ત્યારે રાક્ષસો આવે. કામ, લોભ, ક્રોધ, મોહ આ બધા રાક્ષસો છે. નંદ કૃષ્ણને છોડી કંસને ત્યાં જાય છે ત્યારે ગોકુળમાં આપત્તિ આવે છે, ઉત્પાત થાય છે. યોગ માયાએ જ્યારે કંસને આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે, ત્યારે કંસ ગભરાયો હતો અને તરતના જન્મેલા તમામ બાળકો મારી નાખવાનો એણે હુકમ કર્યો હતો અને પૂતનાને પણ તેણે ગોકુળ તરફ મોકલી હતી. પૂતના ચતુર્દશીના દિવસે પ્રાતઃકાળમાં ગોકુળ આવી છે. પૂતના શબ્દનો અર્થ વિચારો તો પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી તે જ પૂતના છે. પવિત્ર શું નથી? અજ્ઞાન. અજ્ઞાન માટે પૂતના એટલે અજ્ઞાન, અવિદ્યા.
તો પવિત્ર શું? પવિત્ર છે જ્ઞાન. ગીતાજીમાં કહ્યું છે કે જ્ઞાન સમાન પવિત્ર, આ સંસારમાં બીજું કાંઈ જ નથી. આ જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, પણ આત્મ સ્વરૂપનું જ્ઞાન, દિવ્ય જ્ઞાન, એ પવિત્ર છે. જ્ઞાન પવિત્ર અને તેથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર. જે પવિત્ર નહીં તે અજ્ઞાન છે. આ અજ્ઞાનમાંથી જ વાસના જાગે છે. પૂતના વાસનાનું સ્વરૂપ છે. કેટલાક મહાત્મા પૂતનાનો અર્થ વાસના કરે છે. પૂતના ચતુર્દશીના દિવસે આવે છે. પૂતના એટલે જ વાસના, જે 14 ઠેકાણે રહેલી છે તે બતાવવા કે અવિદ્યા એટલે કે વાસના 14 ઠેકાણે રહે છે. કયા કયા ઠેકાણા છે? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યાએ પૂતના રહે છે. એટલે પૂતના 14 દિવસે આવેલી છે. પૂતના રૂપી વાસના આંખમાં, કાનમાં, એમ બધે રહેલી છે. રામાયણમાં પણ કઈ કઈએ રામનો 14 વર્ષનો વનવાસ કેમ માંગ્યો? કારણ રાવણ કામ, રાવણ માને કામ, એ પણ 14 ઠેકાણે રહેલો છે. આ 14 ઠેકાણે રહેલા રાવણને એટલે કે કામને મારવા રામજી 14 વર્ષ સુધી તપશ્ચર્યા કરે તો જ રાવણને મારી શકે. એટલે કઈ કઈએ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. પાપ દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને જુઓ તો આંખમાં પૂતના આવી એમ સમજજો. સ્ત્રીને સ્ત્રી સ્વરૂપે ન જુઓ, સ્ત્રીને બ્રહ્મ રૂપે જુઓ. આંખમાંથી પાપ મનમાં આવે છે. આંખમાં પૂતના હોય તો કામ મનમાં આવશે. જગતની કોઈ પણ વ્યક્તિને ભગવદ્ ભાવથી ન જુઓ તો વાંધો નથી, પણ સાંસારિક ભાવથી, કામ ભાવથી જુઓ તો માનજો કે પૂતના આવી. ધર્મ અને નીતિ ના પાડે એવું ખાવાની ઈચ્છા થાય, લૂલીના લાડ લડાવવા ભોજન થાય તો માનજો કે જીભમાં પૂતના આવી છે. બિભિક્ષા અને શ્રૃંગારી વાતો સાંભળવી કાનને જો ગમે તો માનજો કે કાનમાં પૂતના આવી છે. શરીરને ખોટી રીતે શણગારવાની ઈચ્છા થાય તો માનજો કે શરીરમાં પૂતના આવી છે. પૂતના સુંદર શ્રૃંગાર ધારણ કરી, સુંદર રૂપ ધારણ કરી અને ગોકુળમાં આવી છે. 3 વર્ષની ઉંમર સુધી બાળકને શિશુ કહેવાય છે. તેને પૂતના મારે છે. પૂતના 3 વર્ષની જ ઉંમરના બાળકને કેમ મારે છે? 4 વર્ષની ઉપરના બાળકને પૂતના કેમ નથી મારતી? તો કીધું છે આ જીવની 4 અવસ્થાઓ હોય છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યગા. જાગૃત અવસ્થામાં પૂતના આંખ ઉપર બેસે છે. આંખ ચંચળ થાય એટલે મન ચંચળ થાય છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થાઓમાં અજ્ઞાન પજવે છે એટલે કે મારે છે. એટલે પૂતના 3 વર્ષની ઉંમરના બાળકોને મારે છે. આ 3 અવસ્થાઓ છોડીને જે તુરીય અવસ્થામાં, 4થી અવસ્થામાં જીવ બ્રહ્મ સંબંધ કરે છે ત્યારે પૂતના ત્રાસ આપતી નથી, ત્યાં એનું કાંઈ ચાલતું નથી. આ 4થી તુરીય અવસ્થામાં જે પ્રભુ સાથે એક બને તેને અજ્ઞાન મારી શકતું નથી. અથવા પૂતના 3 વર્ષની અંદરના બાળકોને મારે છે તે એ બતાવે છે કે સત્ય, રજ અને તમ આ 3 ગુણોમાં જે ફસાયેલા છે તેને પૂતના મારે છે. માયા ત્રિગુણાત્મક છે, તેમાં ફસાયેલાને પૂતના મારે છે. સંસાર સુખમાં જે ફસાયેલા છે એ બધા બાળકો જ કહેવાય, પણ સંસારનો મોહ છોડી જે નિર્ગુણ ઈશ્વરમાં લીન બનેલા છે તે ગુણાતીત બનેલા છે. એવા ગુણાતીતને આ પૂતના મારી શકતી નથી. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદજી મથુરા ગયા હતા. એ બતાવે છે કે તમારી ગાયો એટલે ઇન્દ્રિયો વનમાં એટલે કે વિષયોમાં ફરે
તો પૂતના વાસના મનમાં આવશે, અજ્ઞાન તમારા ઉપર સવાર થશે, ઇન્દ્રિયો વિષયોમાં જાય, બહિર્મુખ થાય ત્યારે વાસના આવે છે। માટે સેવામાં ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી ઇન્દ્રિયોનો નિરોધ કરો તો પૂતના અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહીં। નંદ એટલે જીવ, હૃદય ગોકુળ છોડીને મથુરા જાય એટલે કે દેહ સુખને પ્રાધાન્ય જ્યારે આપે, દેહ દ્રષ્ટિ રાખે ત્યારે હૃદયમાં એટલે કે ગોકુળમાં પૂતના આવે છે। નંદરૂપી શરીર મથુરામાં, હૃદય એ ગોકુળ છે, નંદ એ જીવાત્મા છે। નંદરૂપ જીવાત્મા શ્રી કૃષ્ણથી વિમુખ બની કંસને મળવા જાય એટલે કે કામને કલહને મળવા જાય, અને ગાયો રૂપી ઇન્દ્રિયો વનમાં જાય એટલે કે વિષયો તરફ દોડે ત્યારે પૂતના રૂપી અવિદ્યાને આવવાની તક મળે છે। પૂતના આજે શણગાર સજીને આવેલી છે, અવિદ્યા અજ્ઞાનથી આવતા દોષો તો પૂતનાના શણગાર છે। અવિદ્યા પાંચ દોષોને લાવે છે, એક દેહાધ્યાસ, બીજું ઇન્દ્રિયાધ્યાસ, ત્રીજું પ્રાણાધ્યાસ, ચોથું અંતઃકરણાધ્યાસ અને પાંચમું સ્વરૂપ વિસ્મૃતિ। પૂતનાનું સ્વરૂપ જોઈ યશોદા ગોપીઓ બધા ભૂલવામાં પડ્યા છે, વેણી જોઈ દેહાધ્યાસ થયો છે, રૂપ જોઈ ઇન્દ્રિયાધ્યાસ થયો છે, સ્વરૂપની વિસ્મૃતિ થઈ એટલે કોઈ તેને રોકતું નથી। પૂતના નંદ બાબાના ઘરમાં ઘસી ગઈ, પૂતનાને પ્રવેશ થતા, પૂતનાનો પ્રવેશ થતાં જ ભગવાને આંખો મીચી દીધી છે। પૂતનાએ બાલકૃષ્ણને ગોદમાં ઉઠાવ્યા, પૂતનાએ સ્તન પર ઝેર લગાવેલું હતું, પૂતનાએ પોતાના સ્તન એટલે કે જેના પર કાલકૂટ વિષ લગાવેલું હતું તે ભગવાનના મુખમાં આપ્યું છે। ભગવાને બે હાથો વડે તેનું સ્તન પકડ્યું છે અને તેના પ્રાણ સાથે દૂધ ધાવવા લાગ્યા છે। પૂતનાએ બૂમ પાડી, એવી બૂમો પાડવા લાગી, છોડી દે મને છોડી દે, ત્યાં તો ભગવાને તેના પ્રાણ ચૂસી લીધા છે। મનુષ્ય માત્ર શરીર સૌંદર્ય જોઈને ભાન ભૂલે છે, જેમ વ્રજવાસીઓ પૂતનાનું રૂપ શણગાર જોઈ અને ભાન ભૂલ્યા હતા તેમ। જેનું તન સુંદર હોય પણ મન મેલું હોય એનું નામ પૂતના છે। પૂતના બહારથી બહુ સુંદર લાગે છે પણ અંદરથી મેલી છે। કપડાં જેના બહુ સુંદર હોય અને મન મેલું હોય એનું નામ જ પૂતના છે। ચારિત્ર્યની ખાતરી કર્યા વગર કોઈના હાથનું પાણી પણ ન પીવાય, ભલે તાંબડી પ્યાલા ચમકતા કેમ ના હોય। જે મોઢે વખાણ કરે અને પાછળથી નિંદા કરે એ બધી પૂતના છે। પૂતના ઝેર ચોપડીને આવી હતી, જીવનો એ સ્વભાવ છે। જીવ આત્માના સ્વરૂપ ઉપર ઝેરનું આવરણ કરી, અજ્ઞાનનું આવરણ કરી અને વિષયાનંદ ભોગવે છે। પૂતના દુષ્ટ હતી તેમ છતાં વ્રજવાસીઓ તેના કપડાં અને દેહ જોઈને ભાન ભૂલ્યા હતા, તેમાં વાસના આવે એટલે કે સ્વરૂપ વિસ્મૃતિ થાય છે। સ્વરૂપ વિસ્મૃતિ પૂતનાથી એટલે કે અજ્ઞાનથી થાય છે। વ્રજવાસીઓને ઇન્દ્રિયાધ્યાસ થયો, પછી સ્વરૂપની વિસ્મૃતિ થઈ, વાસનાનો વિનાશ થાય પછી જ શ્રી કૃષ્ણનું મિલન થાય છે। તેથી પહેલા જ શુકનમાં શ્રી કૃષ્ણ વાસનારૂપી પૂતનાને મારે છે। દર્શનમાં આનંદ ત્યારે આવે છે જ્યારે ભગવાન આંખ આપે છે। પૂતના જેવું મલિન હૃદય લઈ અને દર્શન કરવા જનારને ભગવાન પૂછે છે કે હું તને આંખ આપતો નથી, હું આંખો બંધ કરું છું, કારણ જેના મનમાં પાપ ભર્યું છે ને એની સામે હું ક્યારેય જોતો નથી। ભગવાન તો અંતર્યામી છે, એ કપડાંને જોતા નથી, એ તો કાળજાને જુએ છે। ભગવાનને એટલું જ કહેવાની જરૂર છે કે નાથ હું તમારો છું, હું તમારે શરણે આવ્યો છું, મને ભવસાગર ઉતારો, હે નાથ હું આપને ક્યારેય ભૂલું નહીં, હું ખરેખર કુટિલ ખલ અને કામી છું।
જેને મનુષ્ય જન્મ દીધો તે ભગવાનને જ ભૂલ્યો છું, એવો હું નમક હરામી છું, છતાં હે પ્રભુ તમે દયાળુ છો, તમારી દયા યાચું છું. જીવની પાસે મૂડીમાં છે શું? નથી વિદ્યા, નથી બળ, પણ પ્રભુની કૃપા જેને માથે વરસવા તૈયાર છે, એ કૃપાના સહારે રહે તો તે તરી જાય છે. પ્રભુ પરમ કૃપાળુ છે, પ્રભુ પરમ દયાળુ છે. એમણે તો કહેલું જ છે કે જે મારા શરણે આવે એના કરોડો જન્મના પાપ પણ હું નાશ કરી દઉં છું. માટે ગીતાજીમાં ભગવાન કહે છે કે જે મારે શરણે આવ્યો, મારો ભક્ત થયો, તેનો કદી વિનાશ થતો નથી, તેનો વિનાશ થવાની, તેનો વિનાશ કરવાની કોઈની તાકાત નથી. પ્રભુની સામે થઈને જીતે એવું કોણ છે? એટલે પ્રભુ ભક્તિનો વિનાશ કરવાની કોઈની દેન નથી. ભક્તમાં શુદ્ધ પ્રેમ છે તેથી એ ભગવાનને વશ રાખે છે, ભગવાનને વશ, ભગવાન એને વશ વર્તે છે. આજ બધા કાળ બગડ્યો છે એમ કહે છે, પણ કાળ શું બગડે? કાળજું બગડ્યું છે, એની જ આ બધી પીડા છે. મનુષ્ય પરસ્પર એકબીજા પર પ્રેમ રાખે, એકબીજાને દેવ સમજે તો કલયુગનો સતયુગ થઈ જાય. પૂતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી એના કારણોમાં ઘણા બધા મહાત્માઓ અલગ અલગ કહે છે, અને બંધ કરે છે આંખ કનૈયો ક્યારે? જ્યારે મનુષ્ય એકબીજાને દેવ નથી સમજતો ત્યારે. આવા સમયે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, મન મંદિર મેં જ્યોત જગા દો, મન મંદિર મેં જ્યોત જગા દો, ઘટ ઘટ વાસી રે, દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘન શ્યામ નાથ. દ્વાર દયા કા જબ તું ખોલે, પંચમ શૂર મેં ગંગા બોલે, દ્વાર દયા કા જબ તું ખોલે, પંચમ શૂર મેં ગંગા બોલે, અંધા દેખે લંગડા ચલ કર, અંધા દેખે લંગડા ચલ કર, પહોંચે કાશી રે, દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘન શ્યામ નાથ. મંદિર મંદિર મૂરત તેરી, કબહુ ન દેખી સુરત તેરી, મંદિર મંદિર મૂરત તેરી, કબહુ ન દેખી સુરત તેરી, યુગ બીતે નહીં આઈ મિલન કી, યુગ આઈ મિલન કી, પૂરન માસી રે, દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘન શ્યામ નાથ, દર્શન દો.
પરમાત્માને રોજ કેવું જોઈએ, હે પરમાત્મા અમોને દર્શન દો. ભગવાન જેને દર્શન દે છે એના બધા જ પાપ બાળે છે. કાળ બગડ્યો નથી, કાળ જો બગડ્યું છે એની જ આ પીડા છે. મનુષ્ય જ્યારે પરસ્પર એકબીજા પર પ્રેમ રાખે, એકબીજાને દેવ સમજે, તો આ કળિયુગનો સતયુગ થઈ જાય. પૂતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી એના કારણોમાં ઘણા મહાત્માઓ કહે છે. પૂતના એ સ્ત્રી છે, અબડા છે, તેથી અવધ્ય છે, પણ એને માર્યા વગર છૂટકો નથી. એટલા માટે આંખ બંધ કરી કે સ્ત્રીને મારવામાં શું બહાદુરી, આ સ્ત્રીને મારવી પડશે એમ વિચારી કનૈયાએ સંકોચથી પોતાના નેત્ર બંધ કર્યા છે. તો બીજા મહાત્મા કહે છે કે ના, એ કારણ નથી. પૂતના એ સ્ત્રી છે પણ રાક્ષસી છે, અનેક બાળકોને મારવા આવી છે, એટલે એને મારવામાં સંકોચ રાખવાની જરૂર નથી. આંખ બંધ કરવાનું કારણ તો બીજું છે, ભગવાનની આંખમાં જ્ઞાન અને વૈરાગ્ય છે. પ્રભુએ વિચાર કર્યો કે હું પૂતનાને આંખ આપું તો એને જ્ઞાન થઈ જશે કે હું ઈશ્વર છું, તેથી એ મને ધવડાવશે નહીં, એટલા માટે મારે જે લીલા કરવી છે તે પછી થશે નહીં, એટલા માટે તેમણે આંખ બંધ કરી છે. આ દલીલ પણ જોરદાર છે. ભગવાને ગીતામાં કહ્યું છે, જેના પર હું કૃપા કરું છું, નજર કરું છું, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભગવાન જેની સામે જુએ એને બધે જ ભગવાન ભગવાન જ દેખાય છે. એટલે પૂતના સામે જુએ તો પૂતનાને જ્ઞાન થઈ જાય કે આ તો કાળનો કાળ છે, એટલે સામાન્ય બાળક સમજી એને મારવા આવી છે તે વાત રહે નહીં, તો પછી લીલા થાય કેવી રીતે. એટલા માટે પરમાત્માએ આંખ બંધ કરી. તો ત્રીજા મહાત્મા કહે છે, નાના, આ કારણ મને સાચું લાગતું નથી. પૂતનાને આંખ આપે એટલે તેને જ્ઞાન થાય એ સાચું નથી. દુર્યોધનને ક્યાં જ્ઞાન થયું હતું? પણ પૂતના ઝેર દેવા આવી છે ત્યારે લાલાએ વિચાર કર્યો કે આને વૈકુંઠમાં લઈ જાઉં કે ગોલોકમાં લઈ જાઉં. પૂતનાને કઈ ગતિ આપવી તે વિચારવા માટે ભગવાને આંખ બંધ કરી છે. તો વળી એક મહાત્મા તો એમ કહે છે કે કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે જાય, ઈશ્વર પાસે કે પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યું છે તે શ્રી કૃષ્ણે, કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે કે પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યું છે તે શ્રી કૃષ્ણે એટલા માટે આંખ બંધ કર્યું છે કે આ જીવે શું પુણ્ય કર્યું છે. જેની સાથે બહુ પ્રેમ કરો છો, મનુષ્ય કોઈ સાધારણ કારણથી અતિવેર કરશે? તો વળી એક મહાત્મા એમ કહે છે, ના, એ કારણ પણ નથી, પણ મારો કનૈયો વિચારે છે કે મેં તો માનેલું કે ગોકુળમાં લોકો માખણ મિશ્રી ખવડાવશે, પણ અહીં માખણ મિશ્રી તો કોઈ આપતું નથી, ઉલટાનું આ ઝેર આપવા આવી છે. આ બીકથી લાલાએ આંખો બંધ કરી છે. તો વળી એક મહાત્મા તો એમ કહે છે, પરમાત્માને તે કંઈ બીક લાગતી હશે? એ તો કનૈયો આંખ બંધ કરીને શંકરનું ધ્યાન ધરે છે ને કહે છે કે હે શિવ, તમને ઝેર પીવાની આદત છે તો તમે આવો અને તમે આ ઝેર પીઓ, હું તો માત્ર દૂધ પીશ. વળી એક મહાત્મા એમ કહે છે, મને તો આ કારણ પણ યોગ્ય લાગતું નથી. કૃષ્ણ શું ઝેર પી ન શકે? એ તો કાળના પણ કાળ છે, પણ આંખો બંધ કરવાનું કારણ બીજું છે. શ્રી કૃષ્ણની આંખમાં સૂર્ય અને ચંદ્ર છે. શ્રી કૃષ્ણ પૂતનાને મારીને મોક્ષ ગતિ આપવાના છે. તે સૂર્ય ચંદ્રને ઠીક ન લાગ્યું તેથી આંખો બંધ કરી. તો વળી એક મહાત્મા એમ કહે છે કે મને આંખો બંધ કરવાનું કારણ કંઈક બીજું જ લાગે છે. ભગવાન વિચારે છે કે આ ઝેર આપનારીને હું મુક્તિ આપું છું, તો આ ગોપ ગોપીઓ તો પ્રેમથી મને માખણ મિશ્રી આપે છે, તેમને હું કઈ ગતિ આપીશ? એના વિચારમાં પ્રભુએ આંખ બંધ કરી છે. મહાત્માઓ આ દસમ સ્કંદમાં પાગલ બન્યા છે. જીવ ગોસ્વામી રાજાના દીવાન હતા, તે પણ કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે. સનાતન ગોસ્વામી બંગાળના બહુ મોટા જમીનદાર હતા. દસમ સ્કંદનો એકવાર પાઠ સાંભળ્યો કે કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે.
સર્વસ્વનું દાન કરી દીધું અને તાડપત્રીની લંગોટી કરી લીલાની કુંજમાં રાધે કૃષ્ણ કરતા કરતા એ નીકળી પડ્યા છે, એવા નીકળ્યા છે. રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ. સનાતન ગોસ્વામી બહુ મોટા જમીનદાર હતા, પણ આ દસમ સ્કંદનો પાઠ ત્યાં એકવાર સાંભળ્યો, કૃષ્ણ પ્રેમમાં એવા પાગલ બન્યા છે કે બધાનું દાન કરી તાડપત્રીની લંગોટી કરી છે અને નિકુંજમાં રાધે કૃષ્ણ નો જાપ કરે છે. નિકુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે નિકુંજમાં બિરાજે શ્રીનાથ રાધે રાધે નિકુંજમાં બિરાજે શ્રીશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે શ્રી કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે રાધે શ્રી કૃષ્ણ રાધે રાધે નિકુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે નિકુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ. પાગલ બન્યા છે, નીકળી ગયા છે તાડપત્રીની લંગોટી પહેરીને. દસમ સ્કંદનો એટલો ઉત્તમ મહિમા છે. રામાયણની સુરપણખા અને ભાગવતની પૂતના એક જ છે. સુરપણખા પણ વાસના છે. કનૈયો હજુ 6 દિવસનો થયો, હજુ રાધાજી આવ્યા નથી. રામ જન્મમાં તો સીતાજી સાથે હતા, તેથી સીતાજી ઉપર નજર રાખી સુરપણખાને જવાબ આપ્યો હતો, પણ આ જન્મમાં હજુ તો રાધાજી પણ આવ્યા નથી, એટલે કોના ઉપર નજર રાખું? પૂતના આંખમાંથી અંદર આવે છે, સંસારના સુંદર વિષયો જોઈ આંખ તેની પાછળ દોડે છે. જાણે છે કે આ મારું નથી, મને મળવાનું નથી, છતાં પાપ કરે છે. પૂતના એ યશોદાને કહ્યું કે હું તમારા બાળકને ધવડાવું તો પુષ્ટ થશે, શક્તિશાળી બનશે. યશોદાએ પારણામાંથી બાલકૃષ્ણને ઉઠાવી અને પૂતનાની ગોદમાં મૂક્યો છે. માસીબા ખૂબ લાડ કરે છે, પણ કનૈયો જાણે છે કે આ લાડ કરવા નથી આવી, પણ મારવા આવી છે. પૂતના યશોદાને કહે છે, માં તમે તારે તમે ઘરનું કામ કરો, તમારે જે કંઈ કામ હોય તે કરો, હું લાલાને સંભાળીશ. યશોદા ઘરનું કામ કરવા જાય છે ત્યારે પૂતના કપટથી બાલકૃષ્ણને ધવડાવવા લાગે છે, પણ ભગવાન તો ભગવાન છે, જાણે છે આ શું કરવા આવી છે. ભગવાન દૂધની સાથેના પ્રાણ ચૂસવા લાગે છે ત્યારે પૂતના વ્યાકુળ થઈ બૂમાબૂમ કરે છે, મને છોડ મને છોડ. પણ ભગવાન જેને પકડે એને કોણ છોડાવી શકે? ભગવાન કહે છે, મને પકડતા જ આવડે છે, છોડવાનું મને મારી માએ શીખવાડ્યું નથી. અર્થાત હું કોઈને જલ્દી અપનાવતો નથી અને અપનાવ્યા પછી છોડતો નથી. પૂતના આજ તને હું નહીં છોડું, આજ તારો ઉદ્ધાર કરીને જ રહીશ. આમ ભગવાનના મારમાં પણ પ્યાર છે. પરમ આશ્ચર્ય થયું છે, મને છોડ એમ 2 વાર પૂતના બોલી છે. જાણે કહેતી ન હોય કે આલોક અને પરલોકમાંથી છોડાવી અને કનૈયા તારા ધામમાં ગોલોકમાં મને લઈ જા, અથવા અહમતા મમતાથી છોડાવી અને મને કૃતાર્થ કર, મારી પર દયા કર. પૂતનાએ વ્યાકુળ થઈ રાક્ષસી રૂપ ધારણ કર્યું છે. તે આકાશમાં કૃષ્ણને લઈને જતી હતી ત્યારે શ્રી કૃષ્ણે એને કંસના બગીચામાં એક ઝાડ ઉપર પાડી છે. કંસનો એ બગીચો ગોકુળ પાસે છે. પૂતના પડ્યા પછી ધડાકો થયો છે. રાક્ષસીના વૃક્ષસ્થળ ઉપર બાલકૃષ્ણ બિરાજ્યા છે. ગોપીઓ દોડતી દોડતી આવી છે, યશોદાને ઠપકો આપે છે કે અમે કેટકેટલી બાધાઓ રાખી, કેટકેટલી અગિયારસો કરી, ત્યારે તારે ત્યાં દીકરો થયો, એની તને કદર નથી. યશોદાજીએ ઠપકો માથે ચડાવ્યો છે, કહે છે કે મારું આ પહેલું બાળક છે ને, મને બાળકના લાલન પાલનની ખબર નથી, હવે તમે કહેશો એમ કરીશ.
ગોપીઓ કહે છે કે કોઈ પારકી સ્ત્રી તમારે આવે ને તમારે ત્યાં તો કોઈને બાળક સોંપવું નહીં. આજે પારકી સ્ત્રીની નજર લાગી ગઈ છે, હવે એને ઉતારવી પડશે. લાલાને ગાયો બહુ વાલી છે, તેમાં એ ગંગી ગાય તો બહુ જ વાલી છે. લાલાની ઝાંખી ન થાય ત્યાં સુધી ગંગી ગાય પાણી પણ પીતી નથી, ઘાસ પણ ખાતી નથી. ગોવાળો કહે, માં આ લાલાને ગૌશાળામાં લઈ આવો. લાલાને ગૌશાળામાં લઈ આવે ત્યારે લાલાની ઝાંખી કરી ત્યારે ગંગી ગાય આ ગળ ખાય, ખડ ખાય, પાણી પીએ. ગોપીઓ કનૈયાને આ ગંગી ગાય પાસે લઈ જાય છે. અનેક વર્ષની તપસ્યા કરવા છતાં પણ મનમાંથી અભિમાન ગયું નહીં, કામ ગયો નહીં. ત્યારે મોટા મોટા ઋષિઓ મુનિઓ આ ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે. નિષ્કામ શ્રી કૃષ્ણને કામ અર્પણ કરી નિષ્કામ થવાની એમની ઈચ્છા છે. ગોપીઓએ ગંગી ગાયનું પૂંછડું હાથમાં લઈ અને ત્રણ વખત લાલાના આખા શરીર ઉપર ફેરવ્યું છે, જેથી લાલાને કોઈની નજર લાગી ગઈ હોય તો સર્વ ગંગી ગાયના પૂંછડામાં જાય. આમ કનૈયાને કંઈ થવાનું હોય તો તે અમને થાય, આ ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે. બાલકૃષ્ણને રાક્ષસીની નજર ન લાગી જાય તેથી ગોપીઓએ લાલાને ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે. ગૌમૂત્રમાં પવિત્ર કરવાની અદ્ભુત શક્તિ છે. ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર ખૂબ નિરોગી બને છે. જો અમારો પોતાનો અનુભવ છે, ગૌમૂત્રના પાનથી શરીર શુદ્ધ થાય છે તે તો ખરું, પણ મન પણ શુદ્ધ થાય છે. ગાયનું મૂત્ર 108 વાર ગાળીને પી જાઓ, મનનો બધો મેલ દૂર થશે, મન શુદ્ધ થશે. આ અદ્ભુત શુદ્ધ પ્રયોગ છે. આ પ્રયોગ 6 મહિના સુધી કરવાનો છે. ગૌમૂત્રના પાનની શરૂઆત કર્યા પહેલાં આપણો સ્વભાવ કેવો હતો, મન કેવો હતો તે બધું લખી રાખજો, અને 6 મહિના પછી ગૌમૂત્રનું પાન કર્યા પછી ફરી પાછા જોજો, સ્વભાવમાં ઘણું બધું પરિવર્તન દેખાશે. ગૌમૂત્રમાં આવી દિવ્ય શક્તિ છે. ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે. ગાયનું છાણ ત્વચાની ખોટી ગરમીને ખેંચી લે છે, ચામડીને મુલાયમ બનાવે છે. પ્રથમ ગૌમૂત્રથી કનૈયાને નવડાવે છે, પછી ગરમ જળથી નવડાવે છે. કનૈયો આનંદમાં છે, ગોપીઓ બાલકૃષ્ણને ઘેરીને બેઠેલી છે. એક ગોપી કહે છે, જો લાલાની આંખ કેવી સુંદર છે. બીજી કહે છે, લાલાના વાળ તો જો કેટલા સુંદર છે. ત્રીજી ગોપી કહે, અલી લાલાના ચરણ કમળ તો જો કેટલા સુંદર લાગે છે. શ્રી કૃષ્ણના એક એક અંગમાં ગોપીઓ આંખ સ્થિર કરે છે. આ ઋષિ રૂપી ગોપીઓ વેદ શાસ્ત્ર સંપન્ન કરે છે, તેઓ સ્તુતિ કરવા લાગે છે. એ જ ભગવાન તારા મંગળમય ચરણોનું રક્ષણ કરો. યજ્ઞ પુરુષ તારા સાથળોનું રક્ષણ કરો. અચ્યુત ભગવાન તારા કેળની રક્ષા કયો કરો. હયગ્રીવ ભગવાન તારા પેટની, કેશવ ભગવાન તારા હૃદયની, ઈશ ભગવાન તારા વૃક્ષસ્થળની, સૂર્ય ભગવાન તારા કંઠની, વિષ્ણુ ભગવાન તારી ભુજાઓની, વામન ભગવાન તારા મુખારવિંદની, અને ઈશ્વર તારા મસ્તિષ્કની. હે કનૈયા રક્ષા કરે. મારો કનૈયો રમવા જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો. મારો કનૈયો જ્યારે સૂતો હોય ત્યારે માધવ ભગવાન એનું રક્ષણ કરો. તે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ એનું સ્મરક્ષણ કરો. ગોપીઓ જાણતી નથી કે હું જે માધવરાયની રક્ષા કરવાનું કહું છું તે કનૈયો જ માધવરાય છે. ગોપીઓ છેવટે કહે છે, ભગવાન નારાયણનું નામ સદા સર્વદા બાલકૃષ્ણનું રક્ષણ કરો. પછી યશોદાને કહે છે, માં કનૈયાને હવે ધવડાવો, તે બરાબર ધાવશે તો અમે માનશું કે તેના પેટમાં બીક નથી. બાલકૃષ્ણ સ્તનપાન કરે છે, ગોપીઓને આનંદ આનંદ થાય છે. મથુરાથી નંદ બાબા ચતુર્દશીના સાયંકાળે ગોકુળમાં આવ્યા છે. પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણના કાલ્પનિક સ્વરૂપનું ચિંતન કરતા કરતા પ્રાણ ત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે તો સાક્ષાત પરમાત્માના દર્શન કરનારને સદગતિ મળે એમાં શું આશ્ચર્ય છે. શ્રી કૃષ્ણ બહુ દયાળુ છે. ઝેર આપનારી પૂતનાને પણ માં યશોદા જેવી સદગતિ આપી છે. શ્રી કૃષ્ણના 6 ગુણ છે. 6
છ દોષ વાળી પૂતનાને છ ગુણ વાળા ભગવાન છઠ્ઠા દિવસે મારે છે। પૂતનાના છ દોષ છે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર। પૂતનામાંથી આ દોષો ઉત્પન્ન થાય છે। ભગવાનના છ ગુણો છે ઐશ્વર્ય વીર્ય યશ સ્ત્રી જ્ઞાન અને વૈરાગ્ય। ભગવાનના એક એક સદગુણને મનુષ્ય જો હૃદયમાં ઉતારે તો તેના એક એક દોષ દૂર થાય છે। ભગવાનનું નામ ભગવાનનું ધામ ચિન્મય છે। ભગવાનનું નામ ધામ ચિન્મય છે। ચિન્મય ધામમાં પ્રવેશ ક્યારે મળે? જ્યારે વાસનાનો નાશ થાય ત્યારે જ ચિન્મય ધામમાં પ્રવેશ મળે છે। ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણ લીલામાં તરબોળ કરો, પરમાત્માની સન્મુખ કરો। ભાગવતમાં કોઈ પણ બાળ લીલાની ફલશ્રુતિ કહેલી નથી, એક આ પૂતના ચરિત્રની ફલશ્રુતિ કહી છે। એટલે કે મનુષ્ય એક આ અજ્ઞાનને એકમાત્ર કામ વાસનાને ઓળખે ને તોય ઘણું છે। અજ્ઞાન દૂર થાય તો તેને શ્રી કૃષ્ણ ગોવિંદમાં પ્રીતિ થાય છે। આ પૂતના મોક્ષ ભગવાનની અદ્ભુત બાળલીલા છે। તેનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ મનન થાય તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ પ્રેમ થાય છે, પ્રાપ્ત થાય છે। શ્રી કૃષ્ણ ભગવાન પ્રતિ અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય છે। તેથી આ શ્રી કૃષ્ણ ચરિત્રનું, આ પૂતના ચરિત્રનું અને જીવ કૃષ્ણની પાસે હોય તો કોઈ વિપત્તિ આવે નહીં। બાળલીલાઓમાં એક રહસ્ય છે, જ્યારે જ્યારે નંદ અને યશોદા શ્રી કૃષ્ણથી દૂર થઈ જાય છે ત્યારે ત્યારે ગોકુળ ઉપર સંકટ આવે છે। તે બતાવે છે કે જીવ ઈશ્વરથી દૂર થાય તો દુઃખી થાય। યશોદા એટલે બુદ્ધિથી શ્રી કૃષ્ણ દૂર થઈ જાય, યશોદા એટલે બુદ્ધિ તે જો શ્રી કૃષ્ણથી દૂર થઈ જાય, નંદ એટલે કે જીવ તે શ્રી કૃષ્ણને ભૂલી જાય ત્યારે આ રાક્ષસો થાય છે। શરીર અને ઇન્દ્રિયો ભલે વ્યવહારના કામ કરે પણ બુદ્ધિ અને શ્રી કૃષ્ણ દૂર ન જાય તે જોવાનું છે। હવે આ પૂતના કોણ હતી તેના વિશે બતાવ્યું છે। વામન ભગવાન બલિરાજાના દરબારમાં દાન માગવા આવે છે। તેનું મનોહર રૂપ જોઈ રાજા બલિ અને રાણી વિદ્યાવલીની પુત્રી રત્નમાલાની હૃદયમાં પુત્ર સ્નેહનો ભાવ ઉદય થયો હતો ને મનમાં ને મનમાં અભિલાષા કરવા લાગી કે જો આવો બાળક હોય તો હું તેને દવડાવીને તૃપ્ત થાઉં। પહેલા વાત્સલ્યથી તેને દવડાવવાની ઈચ્છા થઈ, પછી પાછળથી વામનમાં કરતૂક જોઈ એને મારી નાખવાની ઈચ્છા થઈ। આમ વાત્સલ્ય ભાવ અને શત્રુભાવ બે ભાવવાળી રત્નમાલા એ આ જન્મમાં પુત્ના થઈ। શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે। જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ મળે છે। મનમાં નિરોધ હશે, વાસના હશે ત્યાં સુધી નિરોધ થશે નહીં, અને નિરોધ થશે નહીં ત્યાં સુધી મુક્તિ મળશે નહીં। શ્રી કૃષ્ણે શકટ ભંજન કર્યું ત્યારે શ્રી કૃષ્ણ 108 દિવસના હતા। બોલો બાલ કૃષ્ણ લાલ કી જય, ભાગવત ભગવાન કી જય। મેરો તો આધાર શ્રી કૃષ્ણ કે ચરણારવિંદ, મેરો તો આધાર કૃષ્ણ કે ચરણારવિંદ, કૃષ્ણ કે ચરણારવિંદ, બાલ કૃષ્ણ કે ચરણારવિંદ, કૃષ્ણ કે ચરણારવિંદ, શ્રી રાધા કે ચરણારવિંદ, મેરો તો આધાર की जय, भागवत भगवान की जय।